आज स्त्री सशक्तिकरण को लेकर केंद्र सरकार भी 8 मार्च को महिला आरक्षण विधेयक राज्यसभा में पेश करने वाली है और इस विधेयक को पास करने जरूरी 164 सांसदों की हाजिरी के मद्देनजर कांग्रेस और बीजेपी ने व्हिप भी जारी कर दिया है। गुजरात की महिला वैसे तो काफी आगे है, लेकिन आज मुख्यमंत्री नरेंद्र मोदी की उपस्थिति में राज्य सरकार के महिला बाल कल्याण विभाग, खेलकूद युवा सांस्कृतिक विभाग द्वारा वडोदरा के आजवा रोड स्थित अनसुया लेप्रसी हॉस्पिटल के ग्राउंड में 6 जिलों की महिलाओं का महासम्मेलन आयोजित किया गया। इस सम्मेलन में 5 आदिजाति जिलों की एक एक तहसील को मोबाइल आंगनवाड़ी वैन दी गई। इस सम्मेलन में वडोदरा, आणंद, पंचमहाल, दाहोद, भरूच और नर्मदा जिले की आंगनवाड़ी कार्यकर्ताओं, सखी मंडलों, मातृ मंडलों, बच्चों को लाने ले जाने वाली आया आदि हजारों की संख्या में महिलाएं मौजूद थी। 126 महिलाओं को यशोदा अवार्ड इनायत किए गए। આંગણવાડીની બહેનો જે કામ કરી રહી છે એ કામ આવતીકાલના ગુજરાતને ઘડવાનું કામ કરી રહ્યું છે અને તેથી મેં એમને માતા યશોદા તરીકે નવાજ્યા એર હોસ્ટેસ તરીકે કોઈ નોકરી કરે તો એને ખૂબ સરસ મજાના કપડા મળે આમ તો એનું કામ શું હોય છે એ મોટી આંગણવાડી વર્કર હોય છે તમે ધરતી પરના આંગણવાડી વર્કર છો કે હવામાં આંગણવાડીના વર્કર છે એ પેસેન્જરોને ચા પાણી નાસ્તો આપવાનું એનું કામ હોય મુખ્યત્વે તેમ છતાં એમને એટલા સરસ સરસ યુનિફોર્મ આપવામાં આવે ત્યારે મને વિચાર આવ્યો કે વિમાનમાં એરોસ્ટેસને આવો સરસ મજાનો યુનિફોર્મ મળતો હોય અને એના કારણે વિમાનના મુસાફરો પણ એક સ્પેશિયલ ડિસિપ્લિનને ફોલો કરતા હોય તો શા માટે મારી આ માતા યશોદાઓને એવું યુનિફોર્મ મળે નહીં કે જેના કારણે વાતાવરણ બને એની એક આઈડેન્ટિટી બને સામાન્ય રીતે ગુજરાતની આમ ઓળખ એવી હતી કે આપણે એટલે દાળ ભાત ખાવ લોકો આપણે શું કરીએ પરંતુ હવે ગુજરાતની દીકરીઓ પણ હિન્દુસ્તાન ભરની અંદર રમત ગમત ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવે છે હું આઈસીડીએસમાં ચાલતી આંગણવાડી કાર્યકર તરીકે હું મારી ફરજ બજાવું છું અને મારી આંગણવાડી તાંદલ જાસિયાનામાં ચાલે છે અને મારી આંગણવાડી સ્વચ્છ આંગણવાડી હોવાથી અને મારું કામગીરી સારું હોવાથી મને માતા યશોદા એવોર્ડ આપવામાં આવેલ છે કૃષ્ણનગર આંગણવાડીમાં હેલ્પર તરીકે કામ કરું છું મારી સારી કામગીરી હોવા બદલ હું સૌને ગુજરાતનો ધન્યવાદ આભાર કરું છું આજે મને એટલો આનંદ થાય છે કે સારો પુરસ્કાર મળ્યો અને મારા સારો કામ કરવાથી મને આટલો સારો પુરસ્કાર મળ્યો છે इस सम्मेलन में 1631 महिलाओं, किशोरियों और बालिकाओं को 41,33,000 के लाभ वितरित किए गए। दाहोद की 3 युवतियों को तीरंदाजी के लिए विशेष ट्रॉफी इनायत की गई। હું છેલ્લા 10 વર્ષથી સ્કેટિંગ કરું છું અને 12 નેશનલ જીતી છું સળંગ અને હું આ મારી જીત માટે હું મારા માતા પિતા અને મારા કોચ અને શ્રી નરેન્દ્રભાઈ મોદીને પણ ધન્યવાદ કરવા માંગીશ કે તેમને આટલું બધું પ્રોત્સાહન આપીને અમારો આટલો બધો સાથ આપ્યો કે જેથી અમે છોકરીઓ થઈને પણ આટલા આગળ ગયા અને ગુજરાતને આટલું અમે નામ કરી શક્યા અમે એવું ઈચ્છે છે કે હજી ગુજરાત આગળ જાય અને રાષ્ટ્રીય નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્થળે પણ ગુજરાતનું નામ આટલું જ રોશન થાય ચંદીગઢ, ગોધરા, મિઝોરમ અને બીજી બધી નેશનલ્સમાં અમને જે ગોલ્ડ મેડલ મળ્યો છે એનું આજે અમને એવોર્ડ મળ્યો છે અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હાથે મળ્યો છે આ ચેમ્પિયનશિપ મેળવવામાં અમારા સાથી ખેલાડીઓનો પણ એટલો જ સહકાર છે જેટલો મારો સહકાર છે અમે છેલ્લા 3 વર્ષથી ગોલ્ડ મેડલ મેળવીએ છીએ અને અમને આ સમારંભમાં ખૂબ જ ગૌરવભર્યું સ્થાન આપ્યું છે અને અમારું ખૂબ સન્માન કર્યું છે અને આ ક્ષણ માણીને અમને બહુ જ ખરેખર બહુ આનંદ થયો છે પહેલે સાલ મેં 4 નેશનલ્સ ખેલીએ લાસ્ટ સાલ મેં ગોલ્ડ મેડલ મિલા જો કે ઝાંસી મેં થા ઓર મેં મેરા લાઈક
I would like to thank you, thank my parents, my teachers, my sirs and my whole school, and I would like to thank Narendra Modi to give progress to our Gujarat. So thank you all. Thank you. मुख्यमंत्री नरेंद्र मोदी ने गुजरात के स्वर्णिम वर्ष में गुजरात में खिलाड़ियों के लिए महाकुंभ मेले के आयोजन की राज्य सरकार की योजना के बारे में बताया। गुजरात क्यारे न करो है वो रमत गमतनो महाकुंभ करवानी योजना गामडा लेवल थी रमत वीरो बत्ता रमता रमता बती प्रकार ने रमत और रमता रमता राज्य कक्षा नो एक मोटो रमत तो महाकुंभ करवो छे अने समग्र रमत गमत क्षेत्र ने स्वर्णिम गुजरात ने अंदर आंदोलित करवो रमत गमत में रस सेवा समाज जीवन ने जोड़वो जूना जूना कोची जो थे लावा छे वहां अनेक एवोर्ड मेळवनारा मित्र आज कदाच गर्भवृष्टि में पड़ी गया हे एमने फरी मैदान में उतारवा छे અને આખી ગુજરાતની નવી પેઢીને રમતગમત ક્ષેત્રે એક સ્વર્ણિમ સંકલ્પ સાથે આગળ વધવા માટેની પહેલ આ રમતગમતનો મહાકુંભ બની રહે એના માટેનું અભિયાન ઉપાડ્યું। इस विशाल महासम्मेलन में मुख्यमंत्री नरेंद्र मोदी, पूर्व मंत्री आनंदीबेन पटेल, फकीर भाई वाघेला, पूर्व सांसद जयाबेन ठक्कर, विधायक जितेंद्र सुखड़िया, संसदीय सचिव योगेश पटेल, जिलाधीश विजय नेहरा, मेयर व सांसद बालकृष्ण शुक्ल, विधायक भूपेंद्र लाखावाला, डीडीओ एलसी पटेल, एमके दास समेत कई आला अधिकारी मौजूद थे।